ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની આજે ગીર સોમનાથ જિલ્લામાં પધરામણી થઈ છે. જી હા દોસ્તો, આજે વહેલી સવારથી જ ગીરનું વાતાવરણ ગાઢ વાદળો છવાયા હતા અને વરસાદી વાતાવરણ છવાયું હતું અને આખરે વરસાદે એન્ટ્રી કરી છે. જી હા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય ત્રણ તાલુકાઓ છે જે કોડીનાર, ઉના અને વેરાવળ સહિતના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ થાપ્યો છે. આની પહેલાં પણ સુત્રાપાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો, પરંતુ આજે કોડીનારની અંદર 24 mm એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે. તો ઉનાની અંદર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 14 mm એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે. ઘણા ખેડૂતો એવા હતા જેમણે વાવણીની રાહ જોઈને બેઠા હતા અને તેમને વરસાદની ખાસ જરૂર હતી. આ સિવાય જે માંડવીમાં સુકારાનો રોગ હતો તેને લઈને પણ ખેડૂતો ચિંતિત હતા અને વરસાદની રાહ જોઈ બેઠા હતા. આજે અષાઢી બીજ છે અને કહેવાય છે કે અષાઢી બીજના દિવસે અચૂક મેઘરાજા છે તે પધરામણી કરે છે અને આજે ખેડૂતોની ઈચ્છા છે તે પૂરી થતી હોય તેવું લાગી રહ્યું છે. જોઈ શકાય છે આ દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં જે વરસાદ પડ્યો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોની જે શેરીઓ છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે, પાણી વહેતું જોવા મળી રહ્યું છે. સિઝનનો કુલ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના તાલુકામાં કેટલો પડ્યો તેની વાત કરવામાં આવે તો છેલ્લે જ્યારે સિઝન શરૂ થઈ 15 જૂનથી ત્યારથી વાત કરીએ તો અત્યાર સુધીમાં ઉનામાં 93 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે, જ્યારે કોડીનારની અંદર 88 mm એટલે કે 4.25 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે. જ્યારે ગીરગઢડાની વાત કરવામાં આવે તો ગીરગઢડામાં આજે માત્ર 5 mm વરસાદ પડ્યો છે, પરંતુ ટોટલ સિઝનનો સારો એવો વરસાદ ગીરગઢડામાં પડ્યો છે. 169 mm એટલે કે 7 ઇંચ જેટલો વરસાદ ગીરગઢડામાં થાપ્યો છે. તાલાળામાં 101 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે. જ્યારે વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો છે, પરંતુ કુલ વરસાદની આ વર્ષની વાત કરીએ તો 102 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ છે તે વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થાપ્યો છે. સુત્રાપાડામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. થોડા દિવસ પહેલાં 1.5 થી 1 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ તેનો કુલ ઇંચની વાત કરીએ તો માત્ર 2 ઇંચ જેટલો વરસાદ સુત્રાપાડા તાલુકામાં પડ્યો છે. 55 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ છે તે સુત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે. આમ જોઈએ તો ગીરગઢડામાં જે ગીર સોમનાથ જિલ્લાનું સૌથી સારો વરસાદ સિઝનનો છે તે ગીરગઢડામાં પડ્યો છે. લગભગ 7 ઇંચ જેટલો વરસાદ ગીરગઢડામાં થાપ્યો છે. આ સિવાય તાલાળાનો ગીર વિસ્તાર છે, સાસણનો ગીર વિસ્તાર છે, આ ગીર વિસ્તાર માળિયાનો ગીર વિસ્તાર છે, આ ગીર વિસ્તારોની અંદર પણ ખાસો એવો વરસાદ પડ્યો છે. આજની વાત કરીએ તો તાલાળાનો જે ગ્રામ્ય વિસ્તાર છે, ધાવા, સુરવા, અમરવેલ આ સહિતના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ થાપ્યો હતો, પરંતુ આ વરસાદે અત્યારે થોડો વિરામ લીધો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ ગ્રામ્ય પંથકોમાં પણ પડ્યો છે. મેં આપને જે આંકડા કીધા છે તે શહેરી વિસ્તારના જે મામલતદાર કચેરીએ નોંધવામાં આવે છે આ આંકડાઓ મેં આપને કીધા છે, જેની અંદર આજે કોડીનારમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે, 1 ઇંચથી 1.25 ઇંચ જેટલો વરસાદ છે તે અત્યારે પડ્યો છે અને હજુ પણ અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં ખુશી છે, કારણ કે લાંબા સમયથી ખેડૂતોનો મગફળીનો પાક છે તે વાવવાનો બાકી હતો, વાવણી બાકી હતી, પરંતુ હવે ખેડૂતો વાવણી કરી શકશે. દોસ્તો, ગુજરાત અને ગીરના આસપાસના વિસ્તારની દરેક ખબર, વરસાદની દરેક હલચલ જાણવા અને જોવા માટે નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે આવનારા વરસાદના તમામ અપડેટો, નદી નાળાના તમામ અપડેટો આપના સુધી પહોંચતા રહે તો પ્લીઝ કૃપયા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ધન્યવાદ.